हर हर बोले बोले वो मस्त किया। बोले तेरी जटा में बहती है गंगधारा। साक्षात ભોલેનાથના દર્શન કરાવતી હતી આ કેદારનાથની જગ્યા, અને આ જગ્યામાં ખૂબ જ મોજ આવી રહી છે। થાક ઓછો હજી સુધી લાગ્યો છે, 2 કિલોમીટર ચાલ્યા છીએ, હજી 16 કિલોમીટર ચાલવાનું છે। જય ભોલેનાથ, ચલો આગળ વધીએ। ગુડ મોર્નિંગ, કેમ છો? ફરીવાર આપ સૌનું વિડીયોમાં સ્વાગત છે। આજે કેદારનાથ બાબાની યાત્રા શરૂ થઈ ચૂકી છે, ખૂબ જ સરસ 2 દિવસની યાત્રા રહેવાની છે, અને આ યાત્રામાં આપ સૌએ સાથ દેવાનો છે। જય કેદારનાથ બાબા, જય કેદારનાથ। બઢિયા કામ કરી રહ્યો યાર આપણે। ઓકે, તો ધીરે ધીરે આપણી શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે આપણે જોયું કે આ જેટલા પણ ઘોડાઓ છે, ખચર છે, પીઠું કહેવાય, તો એ લોકોને આ જગ્યા પર રાખવામાં આવે છે। એ લોકોનું એક પ્રકારનું પાર્કિંગ છે આ જગ્યા પર, જેટલી પણ સવારી આ જગ્યા પર જે ઘોડાઓ રહેલા છે એના પર થતી હોય છે, અને વ્યવસ્થિત રાખવામાં આવે છે અત્યારે તો। પણ જે અગાઉના આપણે વિડીયો જોયેલા છે એમાં આપણને એવું લાગ્યું કે આ લોકો જે પીઠુઓ છે, ઘોડાઓ છે, એને વ્યવસ્થિત રાખતા નથી। કદાચ મહોદનશે સાચી પણ વાત હોઈ શકે, એટલે આપણે પર્સનલી એવું રિકમેન્ડ કરીએ કે ચાલીને જવું અથવા તો હેલિકોપ્ટરમાં જવું। જ્યારે તમે આના ઉપર જાઓ છો ત્યારે એક પ્રકારનો અત્યાચાર પણ થતો હોય છે એના પર। આ જગ્યાની અંદર જે છે આખે જેટલું દેખાય છે બધી જગ્યાએ ખચ્ચરો છે, અને આ જગ્યાએ જેમને રાખવામાં આવે છે, આગળ આપણે જોયું પાર્કિંગ હતું ત્યાંથી એ બધાને લઈ જવામાં આવતા હોય છે। ખૂબ જ અદ્ભુત જગ્યા છે, આમ વોટરફોલ જે થાય છે એ ગજબ છે। ઘોડે નામ બતાવો, કિતને મેં હો જાયગા સાહેબજી, એ ઓ ગુરુદેવ કિતને મેં હો જાયગા, એ ઘોડા 2950 મેં 2950 में। हाँ, सरकारी दर, सरकारी। ओके, तो एनी प्राइस नी बात करें तो 2950 सरकारी जो पर्ची तमे काटता हो जोए मळतू होय छे अहींथी, अने चेक तमने त्यां सुधी पहोंचाड़ी दे छे। बट हाईली रिकमेंड के तमे चालीने जाओ, आ यात्रा तमे क्यारेय भूली नहीं शको। अहींया अत्यारे सवारी बधी चालू थई गई छे, घोड़ा ऊपर बधा सवार थई गया छे। પરિક્રમાની યાદ આવે જ્યારે તમે આ જગ્યા પર ટ્રેકિંગ શરૂ કરો છો। અત્યારે ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરું તો આપણે 1.5 કિલોમીટર ચાલ્યા છું, પણ આ જગ્યા પર નકરા આપણને ઘોડા અને ખચરના પોદરા જ દેખાય છે। સ્મેલ પણ એટલી ખરાબ આવે છે, જે આપણે શેર કરી રહ્યા છીએ પ્યોર ગ્રાઉન્ડ રિયાલિટી છે કેદારનાથ સિરીઝની। આમાં એવું નહીં હોય કે તમને બધી સારી વસ્તુ જ જણાવીશ, જે ખરાબ વસ્તુ છે એ પણ જણાવીશ કે આ જગ્યા પર આ રીતની વસ્તુઓ ટુરિસ્ટ સાથે થાય છે। આ સિવાય જે સારા એક્સપિરિયન્સ છે એ શેર કરીશ, પણ જે અત્યાર સુધીના ખરાબ એક્સપિરિયન્સ થયા છે એ પણ આપણે લોકો સાથે શેર કરીશું, જેથી કરીને જ્યારે આ જગ્યા પર આવે ત્યારે એ લોકોને ખ્યાલ આવે। ચડાઈ ખૂબ જ અઘરી છે, શરૂઆત થઈ છે, પણ શરૂઆતમાં જ હેવીલી ચઢાઈ આવી ગઈ છે। ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ, અને બે જ વસ્તુ આપણને જોવા મળે, એક આ ઘોડા અને આ ઘોડાના પોદરા, બે વસ્તુ। કઈ વસ્તુ? કહાં છો? ફરીદાબાદ છે। ફરીદાબાદ છે, ક્યાં નામ? મનોજ। મનોજ, મનોજભાઈ જુડે હે, થેન્ક યુ। થેન્ક યુ।
જય ભોલેનાથ, જય કેદારનાથ, જય કેદારનાથ. ફાઇનલી ગેટ આવી ગયો છે ને, ગેટ ની અંદર જઈ રહ્યા છીએ. ચાલો સાથે. હજી તો આપણી યાત્રાની શરૂઆત થઈ છે અને આ જગ્યા પર જે જોવા મળ્યું છે એ ગજબ છે. તમે જોઈ લો યાર, સીધી ભોલેનાથ પાસેથી આવે છે આ નદી. જય ભોલેનાથ. ફ્રેન્ડ્સ, આ જગ્યાની બેસ્ટ વાત આપ સૌ સાથે શેર કરીએ તો એક તો એટમોસ્ફિયર ગજબ. બાજુમાંથી નદી હાઈ ક્લાસ જતી હોય. આપણી પરિક્રમામાં પણ ઘણીવાર એવું થતું હોય છે કે અમુક અમુક જગ્યાએ નદીઓ આવે છે, પણ અહીંયા તો છેક સુધી ગંગા નદી આપણને સાથ આપશે. અને સાથે સાથે દેશ વિદેશથી, આખા ભારતમાંથી આ જગ્યા પર અલગ અલગ રાજ્યોમાંથી આવે છે. દરેક લોકો સાથે વાતચીત કરવાનો મોકો મળે તો થોડુંક હિન્દી, થોડુંક ઇંગ્લિશ, થોડુંક ગુજરાતી આમાં વાતચીત કરતા રહીશું આપણે. થોડું ચલાવી લેજો, પ્યોર ગુજરાતી નહીં રહીએ, કેમકે બધા આખા દેશમાંથી લોકો આવતા હોય તો જ્યારે એમની સાથે કોન્વર્ઝેશન થાય, એમની સાથે વાતચીત થાય, ત્યારે આપણે હિન્દીમાં વાત કરવી પડે. અને રસ્તા જુઓ, એકદમ જોશથી ભરેલા છીએ અત્યારે. 115 કિલોમીટર સવાઈથી દૂર છે. કેદારનાથ ધામ યાત્રામાં આપકા હાર્દિક સ્વાગત હૈ. 101 કિલોમીટર આપણે કાપી નાખ્યું છે. 16 હતા, હવે 15 રહ્યા છે. પણ આ 15 35 જેવા છે, કેમકે કન્ટિન્યુઅસલી આપણે આમ ઉપર જ ચડે જવાનું છે. અને આ નજારા જોવો યાર, ગજબ છે. સુપર્બ. જય કેદારનાથ. દોઢેક કિલોમીટર ચાલ્યા છીએ, કન્ટિન્યુઅસલી નદીની સાથે ચાલીએ છીએ. પણ આ જે આપણને વસ્તુ જોવા મળે ભાઈ સાહેબ, એ માત્ર ને માત્ર અહીંયા જોવા મળે. આ જુઓ ગજબ. એમ થાય કે અહીંયા હળી કાઢીને જઈએ ને ગળા ધોધ નીચે બેસી જઈએ. હું કે રસિક, ફાઈનલ એક જવાની ઈચ્છા થાય છે યાર. બહુ મસ્ત છે, આવો આવો. એકવાર તો આપણને એવું થાય જ કે જ્યાં જઈને એકવાર આમ નાહી લઈએ, પણ ત્યાં જાઉં તો ખબર પડે કે પાણી જે છે એ બરફ કરતા પણ ઠંડુ છે. ગજબ, હિમ ક્રીમ છે, હિમ ક્રીમ. સુપર. હર હર બોલે બોલે. બહુ મસ્ત ગયા છે, બહુ. જય હો સાધુજી, સાધુજી. હા હા, આ વસ્તુ જોઈને એક વસ્તુ તમને હંમેશા યાદ આવે. ભોલે તેરી જટા મેં બહતી હૈ ગંગધારા. સાક્ષાત ભોલેનાથના દર્શન કરાવતી એવી આ કેદારનાથની જગ્યા. અને આ જગ્યામાં ખૂબ જ મોજ આવી રહી છે. થાક ઓછો હજી સુધી લાગ્યો છે. 2 કિલોમીટર ચાલ્યા છીએ, હજી 16 કિલોમીટર ચાલવાનું છે. જય ભોલેનાથ. ચાલો આગળ વધીએ. કોઈ પણ છેડો લઈ લો, ગુજરાતી તો મળે. અને એમાંય સુરતી લાલા તો મળ્યા વગર રહે નહીં. ગ્રુપ મળ્યું છે. એમનું નામ સાગર છે, એમનું નામ સાગર છે, આમનું નામ પ્રિન્સ છે. તો બે સાગરની સાથે એક પ્રિન્સ, તો પ્રિન્સ સાગરનો મહિમા અત્યારે ચાલી રહ્યો છે. સાથે મળીને આગળ વધી રહ્યા છીએ. જેમ જેમ ગુજરાતીઓનો ગ્રુપ આવશે એમ એમ વધારે મજા આવશે. શું કેવું તમારું, બોલો. મજા મજા. ચલો જય ભોલેનાથના નાદ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. અને જ્યાં સુધી કેદારનાથ પહોંચીએ ત્યાં સુધી એટલીસ્ટ આપણે 50 લોકોનું ગ્રુપ કરવું જોઈએ જો થાય તો. બાકી જય ભોલેનાથ, બાકી આપણે ખુદ ગબ્બર તો છે જ. ઓકે, તો તૈયારી સાથે એવી નીકળતા કે આપણે ફૂલ ઠંડી મળશે. પણ 2-3 કિલોમીટર જેવું ચાલ્યા છીએ. ગરમી સખત થાય છે એટલે જેકેટ બેકેટ બધી વસ્તુ હવે કાઢવી પડશે, કેમકે સખત ગરમી થઈ રહી છે અત્યારે. ઉપર આપણે જશું ત્યારે પાછું કામ આવશે.
અત્યારે આપણે આ જેકેટ છે કાઢવું પડશે. હા, સખત ગરમી થાય છે ભાઈ. હવે આ બધી વસ્તુ જે ઉચકીને લઈ જવી પડશે ને એ તકલીફ કરાવશે. ઓકે, જોડાયેલા જો વિડીયો સાથે, આપણે હજી ઘણું આગળ મોજ કરવાની છે. એકચ્યુઅલી જે આ જગ્યા પર સ્ટિક લઈ જતા હોય ને તો સ્ટિકની પાછળ એક લોખંડની પ્લેટ હોય છે અને અજાણતા એક મારા ફ્રેન્ડથી એ અડી ગયું છે. મને એવું લાગે છે કે કદાચ મારે ધનુરનું ઇન્જેક્શન પણ લેવું પડશે. બતાવજે ભાઈ. वो जो स्टिक है ना उसके पीछे वो नुकीला रहता है ना, वो लगती है થોડું વધારે લાગી ગયું છે પણ હવે કેર કરવી પડશે અને આગળ મેડિસિન. હા, એકચ્યુઅલી છે ને વસ્તુ એવી થઈ છે, આ પતરું લાગ્યું છે આપણને, એટલે જો આગળ ક્યાંય પેલું સ્ટોલ હશે તો ત્યાં આપણે ધનુરનું ઇન્જેક્શન પણ લેવું પડશે. ગુજરાતીઓ મળવાનો કાફિલો ચાલુ છે, એમાં આપણા મહેસાણાથી હર્ષિલભાઈ જોડાયા છે. હર્ષિલભાઈ, કંઈક મહેસાણી ભાષામાં કંઈક જણાવો. એમાં એવું છે ભાઈ, અહીંયા ધેમા ધેમા કંઈ નાહી તો જ્યાં છીએ, પણ એમાં એવું છે એટલા કાદવ કિચડ છે ને પથરા એટલા છે ને માં ભાઈ કે કોઈ કહેવાય એવું નહીં. પગ એવા ફસાઈ જાય અને આ ઘોડાને તો ધન્ય છે ભાઈ, જબરજસ્ત ચાલે હોય બરાબર. એટલે આપણા ધેમા ધેમા કરીને ચાલતા રહીશું અને જય બોલે જય બોલે કરીને પહોંચતા રહીશું. બોલો અંબે માત કી જય, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય શિવ શંભુ. તો મહેણાની મોજ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ અને મહેણાની મોજ અને ગુજરાતની ફોજ, ગુજરાતની ફોજ ને મહેણાની મોજ, જ્યાં હોય ત્યાં કઈ ઘટે જ નહીં, ઘટે તો જિંદગી ઘટે પૂરા હવે. હા મોજ. હા ચલો, ટોટલ 15 લોકો ભેગા થયા છે, 50 લોકોનું ગ્રુપ કરવાનું છે આપણે કેદારનાથમાં, અને એક સાથે આપણે મહાદેવનો નાદ કરીશું. જય ભોલેનાથ, હર હર મહાદેવ. કે જ્યારે સ્વર્ગમાં જવું હોય તો તમારે નર્કમાંથી પસાર થવું પડે અને અત્યારે આપણે આ કંઈક નર્કથી કંઈક કમ નથી. આ આપણા કર્મોને ફળ છે, આ ભોગવવાનું છે, ભોગવવાનું છે સ્વર્ગમાં જવા માટે. આના માટે આ એક ટાઈપનું નર્ક પણ આપણે સમજી શકીએ. ફ્રેન્ડ્સ, લિટરલી તમને કહું ને, તમારે ચાલવામાં બહુ તકલીફ પડે એટલું કાદળ કીચડ છે આ જગ્યા પર, પ્લસ જે ઘોડાઓ જે છે ને એ લોકોનું છાણ ને બધી વસ્તુનું જે સ્મેલ છે, સ્લીપરી થઈ જાય, બહુ સ્લીપરી છે. હા, એક બેનિફિટ એ છે કે ઠંડુ વાતાવરણ છે, બાજુમાં મસ્ત નદી જાય છે, પણ એની સાથે આ એક નેગેટિવ પોઈન્ટ અત્યારે કહી શકીએ. અને પોઝિટિવ એ છે કે વરસાદ નથી, વરસાદ નથી. યસ, એના લીધે બહુ ઇઝીલી આપણે વોક કરી શકીએ છીએ. ગ્રેટ, ચલો જો યાર, સુપર્બ. આઈ મીન આ વસ્તુ યાર આપણે ક્યાં લેવા જવાના છે? આપણી પાસે આપણો ગિરનાર છે, પણ સ્ટીલ કેદારનાથ કેદારનાથ છે. એટલીસ્ટ 3 કિલોમીટર ચાલ્યા છીએ, 3 કિલોમીટર ચાલ્યા બાદ ખૂબ સરસ મજાનું સ્પોટ આવે છે અને આ સ્પોટમાં તમે વિશ્રામ કરી શકો છો, આરામ કરી શકો છો અને અહીંયા ઘણી બધી વસ્તુઓ પણ મળે છે. તમે જુઓ તો કેળા છે, કાકડી છે અને અમારા પિયુષભાઈ છે, કેળાની મોજ કરી રહ્યા છે. સામે તરબૂચની પ્લેટ છે અને અલગ અલગ જગ્યાએ આરામ કરવા માટેની જગ્યા છે. સુપર્બ. હલો, કહાં સે હો આપ લોગ? કુરુક્ષેત્ર. કુરુક્ષેત્ર, ક્યા બાત હૈ, સહી હૈ. આપ કહાં સે હો? મેં ગુજરાત સે, જૂનાગઢ સે હું. એ ભાઈ પંજાબ સે. કુરુક્ષેત્ર મેં વિડિયો બનાને જરૂર આયેંગે. બહુ અચ્છી જગહ. સો દોસ્ત, એક પ્લેટ કા ક્યા હૈ? 50 રૂપિયે કા એક પ્લેટ. ઓર યે કકડી કા? 20-30-40 કા જો પ્લેટ રહેગા. ઓકે. ઓર અહીંયા જે કેળા છે ને એ 20 રૂપિયાના બે છે અને એ રીતની વસ્તુઓ છે. સામે લીંબુ પાણી છે, ચણા છે, એ બધી વસ્તુઓ આ જગ્યા પર મળે છે. એ દોસ્ત, એ ચને કે પ્લેટ કા ક્યા હૈ? 50 રૂપિયે કા પ્લેટ હૈ. ઓકે, સહી હૈ. જય ગિરનારી મહાદેવ.
लगाओ लगाओ आप जो आई जाओ केड़ा खाओ। ओके तो खूब सरस आई रही हो अरे सा में बाबा बर्फाणी जो आम कई घटे ज नहीं जमावट वालू सुपर। અને આ લોકેશનની વધારે વાત કરીએ તો મેજોરિટી ઓફ ધ પીપલ જેટલા આ જગ્યા પર આવે ને આ જગ્યા ઉપર ફોટો પાડે પાડે ને પાડે ગેરંટી છે, કેમ કે એકદમ નીચી ખાઈ છે આ જગ્યા પર બાઉન્ડરી છે અને ખૂબ જ મસ્ત નજારો છે, સામે સુરતની કિરણ આવી છે, બધા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે એકદમ મસ્ત। વેસ્ટ બેંગોલથી આપણી સાથે લોકો જોડાયેલા છે જે ઓલરેડી દર્શન કરીને આવ્યા છે, સો આપ બતાવીએ કેસા એક્સપિરિયન્સ રહ્યા આપકા। દેખીએ એક્સપિરિયન્સ તો બહુ હી અચ્છી હૈ, આપ અગર ઇતને कष्ट करके इतने तकलीफ झेल के ऊपर आप जाओगे तो आपके रास्ते की सारी थकाने बाबा की मंदिर को देखकर भोलेनाथ की दर्शन करते हुए एकदम दूर हो जाएगी। अच्छा मतलब माहौल कैसा है उधर? माहौल तो बहुत ही अच्छा है। अच्छा वहाँ पर लंगरें चलती है, वहाँ पर डॉक्टर भी है। अच्छा वहाँ पर सब कुछ ही है, सब कुछ है वहाँ पर, प्रॉपर टाउन है। अच्छा ओके तो मतलब दिक्कत वाली कोई बात यहाँ है ही पर नहीं जो है, यहाँ पर कुछ कमियाँ है, कुछ खामियाँ है लेकिन वहाँ पर कुछ कमियाँ नहीं है, सही है वो सब मिलता है सब कुछ। जय बाबा भोलेनाथ ने पूरा एकदम सजाया हुआ है, सही है। थैंक यू वीडियो में जुड़ने के लिए धन्यवाद। रूपजीत चक्रवर्ती ने बहुत अच्छी इन्फॉर्मेशन हमको दी है कि वहाँ पे उतना दिक्कत वाला कुछ है ही नहीं, तो मजा आने वाला है। तो चलिए शुरू करते हैं आगे की यात्रा। ખૂબ જ વજન ઉસકીને આ લોકો જઈ રહ્યા હોય છે, આખો ગેસનો બાટલો છે અને સખત ચડાઈ છે, કન્ટિન્યુઅસલી છે કે આપણે ત્યાં સુધી પહોંચશું ને ત્યાં સુધી ચડાયા જ આવશે। મારું નામ ભાવેશ સોની છે, હું બનાસકાંઠી આવ્યો છું। મારું નામ ભરતસિંહ ઠાકોર। ઓકે હવે આ બેઉ ભાઈઓને આપણે એટલા માટે હેરાન કરીએ છીએ કે મને બહુ ઈચ્છા થઈ ગઈ છે કે હું કંઈક લીંબુ શરબત પીઉં, તો આ જગ્યા પર કેવું મળે છે લીંબુ શરબત, એ કેવો ખાસ? અહીં એકદમ ફર્સ્ટ ક્લાસ મળે છે લીંબુ શરબત અને તમે ફૂલ એનર્જીવાળા થઈ જશો આપીને। ગ્રેટ, તો એકચ્યુઅલી મારી એનર્જી થોડી ઓછી હતી એટલે મેં કહ્યું ચલો આપણે લગાવીએ લીંબુ શરબત। પિયુષભાઈ આવી જાઓ, રસિક લીંબુ શરબત ચાલશે ને? ચલો અને ભાઈઓ જોડાવા માટે થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ। આપકી યાત્રા શુભ રહે। જૂનાગઢ આવો તો ગીતા લોજમાં જમાડજો અમને। અરે આવો યાર, આવો ગીતા લોજ, પટેલ ગીતા લોજ, કઈ ઘટે જ નહીં ભાઈ એમાં। ચલો કાકા, કાકા નહીં આઈ એમ સોરી, મેં તમને કાકા કીધા, મિત્ર ભાઈ બંધુ, આ એક ગ્લાસ એક તમે યાર અચ્છા સા નીંબુ પાણી પિલાઈ દો, તીન ગ્લાસ કિતને કા આયેગા? 30 કા નીંબુ શરબત બની રહ્યું છે, મસાલા બસાલા ક્યાં જલજીરા ડાલ રહ્યો? જલજીરા और क्या डलेगा इसमें? नींबू, और इसमें डलेगा नींबू, सॉल्ट और स्वीट। स्वीट सही है। અને આ પહાડ જો ભાઈ, આ પહાડની વચ્ચે આપણે લીંબુ શરબતની મોજ માણવાના જઈએ। થેન્ક યુ। તો આ ગ્લાસ આપણને આ જગ્યા ઉપર મળ્યો, વી આર વેરી લકી। બાબા તમે લીંબુ શરબત પી કે આ રહે હે? વેટ કરના, ટેસ્ટ કરી ને કહું કે કેવું છે। સુપર, જય કાલ ભૈરવ દાદા। मतलब कितने दिन में घिस जाता है ये? घिस जाता है ये दो हफ्तों में ये चेंज करना रहता है और 10 मिनट में चेंज हो जाता है। इसके लिए इसको कुछ तकलीफ वगैरह रहता है? नहीं, वो नाखून होता है तो नाखून में कुछ नहीं होता है। अच्छा ओके, तो मैंने फर्स्ट टाइम देखा है। थैंक यू वेरी मच। क्या नाम है बंदे इसका? कालू। कालू जो कालूनू अत्यारे छे ने शूज चेंज थाय अने बे अठवाडियामां आ वस्तु थती होय छे एना एना शूज़ के है ने एना शूज चेंज थाय छे। આપણા ગુજરાતી ભાષામાં એને ઘોડાની નાળ કે અત્યારે ચેન્જ થઈ રહી છે, ફર્સ્ટ ટાઈમ આપણે જોઈ, ખૂબ સરસ। અને દર 2 અઠવાડિયે આ જગ્યા પર જેટલા પણ ઘોડાઓ છે એને ચેન્જ કરતા હોય છે।
ટીમ વર્કનું સૌથી સારું એક્ઝામ્પલ આપણને આ જોવા મળ્યું છે. તમને દેખાડું પણ એ પહેલાં તમને અત્યારે ગાઈડ કરી દઉં. આજે લોકો જઈ રહ્યા છે, તમને એમ થશે કે ખાલી બેનને ઉપાડીને આગળ જઈ રહ્યા છે, પણ એ જે રીતે ચાલે છે, જે રીતે આગળ વધી રહ્યા છે, એમાં એક ગજબનું ટીમવર્ક છે. એમના પગ જોશો, એક સાથે બધા એનો સેમ પગ આગળ જાય છે અને એક પેટર્નમાં જ એ લોકો આગળ જઈ રહ્યા છે. સુપર્બ, આઈ મીન ટીમવર્ક હોય તો જ આ વસ્તુ પોસિબલ છે. ગ્રેટ એક્ઝામ્પલ. ખૂબ સરસ મજાનો કચ્છનો પ્રેમ મળ્યો છે અને સરસ મજાનો આગ્રહથી કાકડી આપી છે. જય કેદારનાથ બાબાની સૌનો ભગવાન હોય છે, અમારા ભગવાન આ છે. જય કેદારનાથ, જય ગિરનારી, જય કેદારનાથ. આહા, જોરદાર કાકડી. જો કાકડી બહુ અચ્છા હૈ આપકા, બહુ મસ્ત હૈ. કેટલા રૂપિયા રહેતા હો? 40 का एक. बहुत सुपर काकड़ी, एकदम रस वाली, मसालेदार, जमावट वाली. पहला आंटी है अपन ने खवड़ाई, ताकत वाली है. सुपर, फुल ऑन एनर्जी गाइस, ताकत के बाद आगे बढ़ जाइए. देखो दोस्तों, ये यहाँ की ग्राउंड रियलिटी है. आपको अपने जो चालवानू है ये लास्ट सुधी आव कीचड़वाड़ो रस्तों से क्या चाली जानू है. अने स्मेल भाई साहब बहुत गंदी आए जे आ जगह पर. एटमोस्फियर सारू टाढ़ोड़ू है, पर जनरली जेने बेड स्मेल ने भी बड़ी वस्तु की प्रॉब्लम हो व्यक्ति आ जगह पर नहीं चाली सके. हेवीली बेड स्मेल आए અને કન્ટિન્યુઅસલી કીચડમાંથી ચાલીને આગળ જવાનું છે. આગળ બધી વસ્તુ શેર કરતો રહીશ, જોડાયેલા રહીશું આપણા ચેનલ સાથે, ગ્રાઉન્ડ રિયાલિટી સાથે. જે ઓરિજિનાલિટી છે આ કેદારનાથ યાત્રાની એ બતાવવાનો છું. સુકોપ સામે પણ એક વોટરફોલ છે, ત્યાં નીચે પણ એ સળંગ ચાલ્યો આવે છે, ત્યારબાદ સામેની બાજુ એ મસ્ત વોટરફોલ છે. સુપર એટમોસ્ફિયર જ્યારે આ જોઈએ ને ત્યારે આપણો થાક ઉતરી જાય. બે ઘડી આપણે આમ ઊભા રહીએ તો ફરી પાછા ફ્રેશ થઈ જાય. પણ સૌથી મોટો ઇશ્યુ આ જગ્યા પર ચાલવાનો છે. ખૂબ જ વધારે પડતું કીચડ અને બેડ સ્મેલ થોડીક આપણને આ જગ્યા પર જોવા મળે છે, કે જે થોડુંક ઓકવર્ડ ફીલ કરાવે, આપણને મજા ના આવે. પણ કેદારનાથ બાબાને મળવું હોય તો આ બધી વસ્તુ પાર કરીને જવું પડે. એમ અમતું નથી કહેતા કે ભાઈ ભગવાનને તમારે મળવા જવું હોય, એને પામવા હોય, તો આવી બધી વસ્તુ તો સામાન્ય છે. અને આ બધી વસ્તુ પાર કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. તમે પણ જોડાયેલા છો, સાથે સાથે વર્ચ્યુઅલી ટૂર કરી રહ્યા છો, વિડીયોમાં મારી સાથે આગળ વધી રહ્યા છો. ગંગા ઘાટે આપણે જ્યારે બધાના નામના તુબાકા માર્યા છે, ત્યારે કેદારનાથ બાબાના દર્શન પણ આપ સૌના નામના કરવાના છે. તો જોડાયેલા રહેજો વિડીયો સાથે. આ મોકો આપણે કેમ મૂકી શકીએ? ઉપરથી પાણી આવે છે અને આવી જાઓ. એકદમ બરફ જેવું પાણી છે, મજા આવી ગઈ.